ઓઢ સિંધુ પર જોકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી માતની વંદુ તનિયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એવી ભગવતી ભારતીને માં ભારતીને હિન્દુસ્તાનની ધરતીને અને હિન્દુસ્તાનની ધરતીમાં રહેવાવાળા દરેક હિન્દુસ્તાનીઓ આજે વિશ્વમાં રહેતા હોય એ બધાને આજ 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન છે અને આજે મને મોકો મળ્યો છે ગરવા ગિરનાર જે વાદળથી વાતો કરે છે ગરવા ગિરનારની માથે ભગવતી અંબા બેઠી છે જાગતી જોગમાયા જાગતી જોત 84 સ્તંભનું જ્યાં મંદિર છે મંદિરના પટાંગણમાં આવીને ભગવતી માં અંબાની હામી દ્રષ્ટિ કરી ઉભા રહી દર્શન કરી અને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો ભગવતી ગિરનારના ટૂંક માથે બેહવાળી અંબા નો કહેવાય એ માં અંબા અને માં અંબાના પરિસરમાં આજે જ્યારે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનો જ્યારે મારે ધ્વજ ફરકાવવાનો છે ત્યારે બહુ રાજીપો છે અને સમગ્ર ભારત અને સમગ્ર ભારતીયો વિશ્વમાં રહેતા ભારતીયોને પ્રજાસત્તાક દિનની 26 જાન્યુઆરીની ખૂબ ખૂબ બધાઈ આપું છું અને બહુ રાજીપો વ્યક્ત કરું છું બધા હિન્દુસ્તાનીઓને જય માતાજી જય ગિરનારી જય હિન્દ અંબે માતાજી જય પરિવાર સાથે રાજભાઈ ગઢવી કે જેને રાત્રે પણ માતાજીના ભજન ગાયા અને બધાને આનંદ ગયો અહીંયા પણ સવારે મારી ખૂબ રાહ જોઈને ભજન વંદન કર્યું અને આજે આ મંદિર ખાતે સરસ મજાનું જોરદાર ભારત વર્ષની અંદર ઊંચામાં ઊંચા સ્થળેથી ભજન વંદન થયું હોય મા જગદંબાના સાનિધ્યમાં અને આ વખતે આ સમયે હું બધાને ખૂબ બિરદાવું છું આશીર્વાદ આપું છું મા જગદંબા બધાને સુખી રાખે અને સુખ શાંતિ આપે ભારત દેશને કોરોના મુક્ત કરે અને પ્રધાનમંત્રીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપણા મુખ્યમંત્રીને અભિનંદન કે જેઓ દેશ માટે રાજ્ય માટે ખૂબ કાર્ય કરે છે તો આપણે આ ભારત વર્ષને મા જગદંબાને પ્રાર્થના કરીએ કોરોના મુક્ત કરે પ્રજાસત્તાક દિવસનો આજનો આ જે ઉત્સવ છે એ ધામધૂમ રંગે તંગે મનાવીએ અને બધાને
हॉस्पिटल।